नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज़ कच्छ टीवी समाचार में आप सबनु स्वागत है। अपनी साथे हूँ जयमलसिंह जाडेजा। जोईए कच्छ अने कच्छ बहारना समाचारों। नखत्रा तालुकाना बेरू गामे तळाव ओगणता शास्त्रोक्त विधि थी तळावने वधाववामां आव्युं। नखत्रा पंथक में छेला चारेक दिवस पहला वरुणदेवे सारी जमावट करी हती, त्यारे नखत्रा तालुकाना बेरू गामे 15 वर्ष पछी सांकळी तळाव ओगणता ग्रामजनों अने आगेवानों में खुशी जोवा मळी हती। त्यारे ग्रामजनोए सांकळी तळावने नाळियेर होम हवन अने शास्त्रोक्त विधि थी तळावने वधाव्युं हतुं अने एकबीजाना मोढा मीठा करीने उजवणी करी हती। वरुणदेवने प्रार्थना करी हती के दर वर्षे आवी ज रीते अमारा गाममां मेघराजा वरसता रहो। स्टोरी बाय पंकज कबीरा, मां आशापुरा न्यूज़, नखत्रा। નલિયાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું, વાત છે નલિયાની। 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન નિમિત્તે નલિયા CRCB ના નલિયા કુમાર શાળા 2, RTI શાળા હોથીવાંઢ અને રાયધણપર શાળાના ધોરણ 6-8ના સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અભ્યાસ કાર્ય બદલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ઘરે જઈ અબડાસા તાલુકાના BRC કોઓર્ડિનેટર લગધીરસિંહ જાડેજા, નલિયા CRCB ના કોઓર્ડિનેટર અરવિંદભાઈ દામા, આચાર્ય BL ભદ્રા, જીતેન્દ્રભાઈ પટેલ, બાળકો મોઇન ખત્રી, મેઘનાબા જાડેજા, કર્મરાજ સોઢા, આંચલ દરજી, ધ્રુવિકાબા જાડેજા, છાટબાર ટીસા, દિવ્યા ભાનુશાલી વગેરે વિદ્યાર્થીનું સન્માનપત્ર તથા બેઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, મા સપ્ર ન્યૂઝ, નલિયા। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। તો રાસ એની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ। મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે, ડીલરશીપ આવકારે છે। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી। ભલા માણસ મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી, તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ। કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ, 98-250-20-331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 98-244-51-764। કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ 2020માં 24 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા। શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે કચ્છ જિલ્લાના 24 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2020 અર્પણ કરવામાં આવ્યું હતું। તાલુકા કક્ષાના 20 અને જિલ્લા કક્ષાના 4 થી કુલ 24 શિક્ષકોને સન્માનપત્ર, શાલ, પુરસ્કૃત રકમથી સન્માનિત કરાયા હતા। શિક્ષકોને સન્માનવાની ગૌરવ ક્ષણે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે સર્વશ્રેષ્ઠ સમાજ નિર્માણ ગુરુજનોની તાકાત છે। શિક્ષણ અને કેળવણીના માધ્યમથી અનેક લોકોના જીવનને ઉજાસ તરફ લઈ જનારા શિક્ષકોને સન્માનિત કરી સમાજ ગૌરવ અનુભવે છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે શિક્ષકને સન્માનવા એ સમાજનું અહોભાગ્ય છે। સરકારથી માંડી સામાન્ય જન સુધી દરેક વ્યક્તિથી આદર મેળવનારા ગુરુજનોના ચરણ સ્પર્શનો આ દિવસ સૌ માટે પ્રેરક છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભારીબેનને આ તકે યાદ કરી સમગ્ર શિક્ષક સમાજનો મંત્રીશ્રી આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સમાજ પ્રત્યે શિક્ષકોનું દાયિત્વ વિશેષ હોય છે, જે દરેક શિક્ષકો પૂરી નિષ્ઠાથી નિભાવતા હોય છે। સરકારશ્રી દ્વારા છેવાડાના ગામ સુધી બાળકોને શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો રજૂ કરતા સાંસદે
જણાવ્યું હતું કે 2 વર્ષ પોતે પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હોવાનું ગૌરવ અને આનંદ છે. તેમણે કચ્છ જિલ્લામાં થઈ રહેલા શિક્ષણ કાર્ય માટે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી જેપી પ્રજાપતિએ આભારવિધિમાં કચ્છ જિલ્લાની શિક્ષણ સિદ્ધિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન છાયાબેન ગઢવી, ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, અગ્રણી દરકમભાઈ છાંગા, શિક્ષણવિદ દર્શનાબેન ધોળકિયા, પંક્તિબેન શાહ, ભુજ ડાયટ પ્રાચાર્ય હસમુખભાઈ ગોર તેમજ જિલ્લા શિક્ષણ જગતના શિક્ષકવિદો, પદાધિકારીઓ, અધિકારીઓ અને સન્માનિત શિક્ષકો કોરોના કોવિડ ગાઈડલાઇન મુજબ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય કિરણ કોરી, મા આશાપુર ન્યૂઝ, ભુજ. એક બાજુ ભુજની પ્રજા ભ્રષ્ટાચાર, નબળા રસ્તા, મચ્છર અને રખડતા ઢોરથી સંઘર્ષ કરે છે, તો બીજી બાજુ સરકાર દ્વારા ભાડાને 70 કરોડના કામોની જાહેરાત કરવામાં આવી. ભુજ શહેરના સત્તાધીશોની કામ ન કરવાની દાનતના પરિણામે આખા શહેરની સ્થિતિ આજે કફોડી બની છે. વહીવટ સુચારુ કરીને ઉભરાતી ગટર, ખરાબ રસ્તા, રખડતા ઢોર પકડવા અને મચ્છરોના ઉપદ્રવને નાથવા સહિતની બાબતોમાં વહીવટીતંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહેતા તેનો ભોગ ભુજની પ્રજા બની રહી છે. તેવામાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા 70 કરોડના જનસુખાકારીના ભાડા વિસ્તારના કામો મંજૂર કરાયની જાહેરાત કરાઈ છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ચેરમેન કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ બોર્ડ બેઠક તાજેતરમાં યોજવામાં આવી હતી. જે બોર્ડ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાણી અને મુખ્ય નગર નિયોજન ગાંધીનગર પ્રતિનિધિ DZ ગાવિત ઉપરાંત ભાડાના જુનિયર નગર નિયોજક હાજરમાં અંદાજિત કુલ રૂપિયા 70 કરોડના જનસુખાકારી વિકાસ કામો બાબતે અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભાડા વિસ્તારમાં રહેતા સરીજનો, ભુજવાસીઓને સુખાકારી માટે નર્મદાની લાઇનના એરવાલમાંથી પાણીનું નવું કનેક્શન મળવા તેમજ નવો પાણીનો પંપ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન તેમજ જરૂર મશીનરી, ગટર, ડ્રેનેજ માટે ભુજ નગરપાલિકાના સંકલનમાં રહી કામગીરી કરાવવા સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ભુજ શહેરમાં રમતગમત માટે ખૂબ જ ઓછા સ્ત્રોત ઉપલબ્ધ છે. સરકારશ્રી દ્વારા ખેલે ગુજરાત જેવા કાર્યક્રમો થકી લોકોમાં ખેલકૂદ પ્રત્યે જાગૃતિ આવે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ફૂટબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, વોલીબોલ કોર્ટ, બાસ્કેટબોલ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ વગેરે જીમનું આયોજન થઈ શકે તે માટે જરૂરી તમામ શક્યતાઓ ચકાસી સ્ટેટ ઓફ આર્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્સ વિકસાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અત્રે આપણે એ પણ જણાવી દઈએ કે ભૂકંપ બાદ ભાડાની રચના કરવામાં આવી પણ આજે પણ ભુજમાં પાર્કિંગ પ્લોટનો પ્રશ્ન અધ્ધર તાલે છે, ત્યારે આ પાર્કિંગ પ્લોટ વિશે અહીં કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. વિનાશક ભૂકંપ બાદ આજ દિન સુધી ટેમ્પરરી શેડમાં કાર્યરત ભાડાની કચેરીને નવી ઇમારત મળી રહે તે માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવા સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભાડા હસ્તકની RTO મુંદ્રા રોડ, રાવલવાડી, સોનીવાડ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની વણ વેચાયેલ દુકાનોનો નિયમ અનુસાર નિકાલ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ મનીષ ગુરવાણી, મુખ્ય કારોબારી અધિકારી, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ, ભુજ કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું હતું. માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો હે આકાશ, ફિર હે સહાયતા,
તો મદદ ઓકે તો અહીંયા શબ્દ અર્થ ફોર્થ અમારે શબ્દ અર્થ કમ્પ્લીટેડ હો ગયે ઓકે અભી મેં આપકો કરાઉંગી चैप्टर नंबर 8 की क्वेश्चन नंबर 1 दिए गए शब्दों के विलोम शब्द छांट कर लिखो यहाँ पर मैंने हेडिंग लिखी है मैं आपको यहाँ पर डायरेक्टली आंसर्स लिखाऊंगी ओके तो अपनी कॉपी बुक निकालो ओके हिंदी की और बुक तो फिर ज्यादा तो होता है कम यहाँ पर एक ऑप्शन में लिखा होगा कम तो ज्यादा तो कम लिखो कम यहाँ पर फिर है उठना तो बैठना यहाँ पर लिखो बैठना ओके फिर है फंसना तो यहाँ पर होगा रोना तो यहाँ पर होगा रोना लिखो यहाँ पर रोना फिर है बाय तो यहाँ पर क्या आएगा बाय तो यहाँ पर लिखना है आपको बाय लिखो बाय तो आपका ये कंप्लीटेड हो गया है तो बाय बाय स्टूडेंट्स गुड मॉर्निंग प्रिंसिपल मैम एक दिन वो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો ગામડાની શાળાના શિક્ષક અન્ય માટે પણ જણાતાય આજે 5 સપ્ટેમ્બર આજના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે અને તે શિક્ષકોને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે ત્યારે આ વખતે દેશમાં 47 શ્રેષ્ઠ શિક્ષકો પસંદગી પામેલ છે તેમાં ગુજરાતના 3 શિક્ષકો છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીંડાળા ગામના શિક્ષક મહિપાલસિંહ સજ્જનસિંહ જેતાવતની પણ પસંદગી થયેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલ ટીંડાળા ગામે જે તાલુકાનું છેવાડાનું ગામ છે ગામની અંદર આવેલ સરકારી શાળામાં બધી સુવિધાઓ આ સ્કૂલમાં છે જિલ્લામાં જોવા જઈએ તો આજના યુગ પ્રમાણે ઇન્ટરનેટના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ અંગે એવોર્ડ મેળવનાર શિક્ષક મહિપાલસિંહ એસ જેતાવત મા અસપ્ર ન્યૂઝ સાથે વાત કરી હતી સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજ રોજ જે રાષ્ટ્રીય શિક્ષક તરીકે મારું સન્માન થયું છે તે બદલ હું ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવું છું આમ કહેવા જાઉં તો ખરેખર આ સન્માન મારા એકલાનું નહીં પણ મારી શાળાના બાળકો અને મારી શાળાના જે શાળા પરિવાર છે સ્ટાફ છે એ સ્ટાફની મહેનતના કારણે અને ગામ લોકોના પૂરતા સહયોગને કારણે આ સન્માન મને મળ્યું છે તે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેને એ મહેનત મને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મને આગળ કંઈક ના કંઈક કામગીરી કરવા માટે મને ટેકો આપ્યો છે બીજું કહેવા જાઉં તો અમારું જે સરકારી તંત્ર છે એ સરકારી તંત્રના બીઆરસી કોક સીઆરસીની વાત કરો કે ભાઈ અમારા ટીપીઓ શ્રી તથા જિલ્લાના જે પણ અધિકારીઓ છે કે ડાયટના જે ડાયટ પરિવાર છે જિલ્લા શિક્ષણ અધિકારીનો જે સ્ટાફ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો જે પરિવાર છે એ તમામે અમારી શાળાને હંમેશા જે પ્રેરણા આપી છે અને પીઠ થાબડી છે તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ બધાની પ્રેરણા અને માર્ગદર્શને અમને પૂરતું પ્રોત્સાહન આપ્યું અને એના કારણે આજે આ જે નાના ટીડાણા ખોબા જેવું જે ગામ છે એ ગામ આજે રાષ્ટ્રીય લેવલે ચમક્યું છે અને દિલ્હીમાં જ્યારે ટીડાણાની વાહ વાહ થાય છે તો આ સૌનો આભાર હું એકલો એના માટે નથી પણ આ તમામ સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે તેમના કારણે જ આ બધું શક્ય બન્યું છે મોમાઈ ટ્રાવેલ્સ ભુજ અંજાર આદિપુર ગાંધીધામ સામખિયારી રાપર વલસાડ વાપી સુરત મુંબઈ સુધી અમે સર્વિસ આપીશું વિશેષ સુવિધાઓમાં સેનિટાઈઝર માસ્કની સુવિધા સાથે કચ્છ વાગડ લોક પરિવાર સેવા એસી સ્લીપર બસ સ્કાનિયા ડેલી સર્વિસ સામખિયારીથી રાજકોટ જૂનાગઢ સોમનાથ કોડીનાર દીવ
રાજુલા, મહુવા, જામનગર, દ્વારકા, ભાવનગર ડેલી સર્વિસ ચાલુ છે. ભુજથી મુંબઈ જવા માટે ડેલી કાર સર્વિસ ઉપલબ્ધ, જેમાં ઇનોવા, અર્ટિગા અને સ્વિફ્ટ કાર ઉપલબ્ધ છે. ગ્રુપ બુકિંગ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહેશે. મુખ્ય ઓફિસ મોમાઈ ટ્રાવેલ્સ, સામખિયારી 4 રસ્તા, મોબાઈલ નંબર 9825266532, ભુજ ઓફિસ RTO સર્કલ 9925244216, 9998929191. સામાન્ય સભા આજે આખરી સામાન્ય સભા હોય એવું વાતાવરણ હતું. આજે આખરી સભાની અંદર ટીડીઓ સાહેબ નવા આવ્યા છે, એને પહેલાં આવકારવામાં આવ્યું અને એનું સન્માન કરવામાં આવ્યું. એ પછી સભાની શરૂઆત થઈ અને જે ઠરાવ હતા એનું વાંચન થયા, આગળના જે ઠરાવ હતા અને પછી એ બાબતમાં જે રજૂઆત ભારતમાં વિપક્ષ તરફથી પણ જે કામો સૂચવવામાં આવ્યા હતા એ લોકો ઉપર ચર્ચા કરી. એ ચર્ચાનો તો વિગતવાર કિશોરસિંહભાઈએ આપણે બધું વિગતવાર કહી દીધું છે. કમનસીબી કહેવાય કે આજે તાલુકાની અંદર એક વરસાદની રીતે આપણે જોવા જઈએ વરસાદ સારો પડ્યો અને અનંત ખુશી થઈ કે વરસાદ પડ્યો. પરંતુ આ નિષ્ક્રિયતા, આ લોકોની ભ્રષ્ટાચારી જે વસ્તુઓ છે, એ રોડ રસ્તા જે બનાવ્યા હતા એ ભ્રષ્ટાચારના રોડ રસ્તા બધા ધોવાઈ ગયા. 5 વર્ષ જેને નહીં થયા હોય એવા રોડો પણ બધા ધોવાઈને ચાલ્યા ગયા. આજે પ્રજાને મુશ્કેલીમાં છે, પ્રજાને આવવા જવાનો રસ્તા નથી અને એ બાબતે ધ્યાન આજે ખાસ કરીને દોરવામાં આવ્યું કે જ્યાં એવા રસ્તા હોય, જેવી રીતે તમારા ભાઈ તમારો પત્રકાર તમારો જ ગામ આયડા છે, ગોયલા છે, મુખરા છે, એમાં કદાચ પ્રસૂતિ થાય તો પણ રસ્તો ન મળે એ પરિસ્થિતિમાં, તો પહેલાં એ પરિસ્થિતિની અંદર મેં એ લોકોને જાણ કરી. તાત્કાલિક ડિપાર્ટમેન્ટ જે છે એ કામ કરે અને હાલે પૂરતો ચાલુ થાય એ પૂરતો કામ કરી આવે અને એના પછી જો કામ જે પણ આવે તો એમાં જરૂરી કામે જો ભ્રષ્ટાચાર ન થાય એ પ્રજાને પણ જોવું પડશે. કે આપ પણ ત્યાંના છો, પ્રજા છો, આપને પણ જોવું પડશે અને ખાસ કરીને એ રોડ રસ્તા. અને બીજું અમે કીધું કે ભાઈ જ્યારે અમારી સરકાર કોંગ્રેસની હતી ગેસ ટોક્સના પૈસા રોકડા ચૂકવામાં આવતા અગરમંત્રી મંડળે, તો આજે એનો પણ ઠરાવ કરાવ્યો છે કે ગેસ ટોક્સના પૈસા મળવા જોઈએ, મળવાના પાત્ર લોકો હોય તેને મળવા જરૂર છે. આજે એટલા માટે અમે ખાસ બીજું તમે નવા અધિકારી છે એને આજે પૂરી તાલુકા પંચાયતની માહિતી પણ નથી. બહુ ભ્રષ્ટાચારની અંદર તાલુકા પંચાયત ડૂબાડૂબ છે. તમે પોતે જાણો છો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારની અંદર જખૌ ભોખરે છે, નલિયાપણમાં સંડવેલું છે, આ બધું ભ્રષ્ટાચારની અંદર થાય છે. અને અધિકારીઓ તાલુકા પંચાયતની આ સામાન્ય સભા જે રાખવામાં આવી હતી એમાં જે વરસાદના કારણે જે ખેતીના પાકોને નુકસાન થયું છે અને જે ધોવાણ થયું છે એ માટે અબડાસા તાલુકાના સર્વે ખેડૂતોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જરૂરતમંદ જે ખેડૂતો છે એમને તાત્કાલિક સર્વે કરી અને સરકારની સહાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવે. વરસાદના કારણે જ્યાં પાણી ભરાણા છે ત્યાં ક્યાં પણ રોગચાળો ફાટી ન નીકળે એના માટે દવાનો છંટકાવ કરી અને તાત્કાલિક રોગચાળાને કાબૂમાં રાખો. રોડ રસ્તાઓ વરસાદના કારણે જે રોડ રસ્તાઓ અને બસ એજન્સીઓ અને કન્ટ્રાક્ટરને કારણે જે ડામર રસ્તાઓની સપાટી ખરાબ થઈ છે એવા ડામર સપાટીના રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવામાં આવે એના માટે તો સૂચનાઓ આપવામાં આવ્યા. આ સાથે ચૌદમા નાણાં પંચાયતની જે ગ્રાન્ટ અબડાસા તાલુકાની અંદર ચૌદમા નાણાં પંચાયતની જે ગ્રાન્ટ 66 લાખ જેવા જે રૂપિયાની ગ્રાન્ટ જે સરકાર તરફથી તાલુકા પંચાયતમાં જમા થઈ છે એના માટે દરેક તાલુકા પંચાયતના સદસ્યો તરફથી એમને કામો સૂચવવામાં આવે અને કામોની બાલી આપવામાં આવે. આ સાથે નલિયા ગ્રામ પંચાયત જે છે નલિયા ગ્રામ પંચાયતના હિસાબે 2.5-3 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ નલિયા ગ્રામ પંચાયતમાં વિકાસની કામની ગ્રાન્ટો પડી છે પણ વિકાસ કામો નથી થયા એ બાબતે નલિયા પંચાયતે અસમર્થતા બતાવતા તાત્કાલિક જિલ્લા પંચાયતમાંથી તાલુકા વિકાસ અધિકારી માર્ગદર્શન લઈ અને તાત્કાલિક નદિયા ગામના જે વિકાસના કામો છે એના ટેન્ડર બહાર પડી અને 2.5-3 કરોડ જેવી માફક રકમ ગામના વિકાસની પડી છે એ રકમનો તાત્કાલિક વિકાસ કામો હાથ ધરવામાં આવે જેથી
પ્રજાને એક એનો લાભ મળે. સામાન્ય રીતે સામાન્ય સભા ખૂબ સારી અને એકલત ભર્યા વાતાવરણમાં કદાચ આ સ્તરની અંતિમ સભા હતી અને ખૂબ સારા વાતાવરણમાં પૂરી થઈ છે. ખાસ મુદ્દાઓમાં કહીશ તો અબડાસા ઉપર આ વર્ષે મેઘરાજા ખૂબ રાજી રહ્યા છે, પણ વધુ પડતા રાજી થઈ ગયા છે એટલે નુકસાની પણ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે. છેવાડાનો વિસ્તાર છે અને ઘણી બધી જગ્યાએ રોડ અને રસ્તા તૂટી ગયા છે. ખેતરોમાં પણ વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે, કારણ કે સતત એક ધારા વરસાદના કારણે ઉભેલા પાક ધારાશાયી થઈ ગયા છે અથવા તો તણાઈ ગયા છે. આના કારણોસર પાકમાં પુષ્કળ નુકસાન થયું છે એટલે સત્તાપક્ષ, માનનીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તમામ સત્તાપક્ષના પણ સદસ્યશ્રીઓનો અને વિરોધ પક્ષના પણ સદસ્યશ્રીઓ અને વિરોધ પક્ષના નેતાશ્રીનો પણ એક રજૂઆત હતી કે જેમ બને તેમ જલ્દી ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં સહાય મળે અને પશુમરણ જેવા કિસ્સાઓમાં કે જે માલધારીઓ લાચાર સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યાં એમને પણ તાત્કાલિક પશુઓની સહાય, મૃત પશુઓની સહાય મળી જાય. જ્યાં ગર્ભગૃહ અને કેસલોડની સહાય ચૂકવવાની છે તો ત્યાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે રજૂઆત હતી એ મુજબ અગાઉથી જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ સર્વેનું કામગીરી ચાલુ થઈ ગઈ છે અને લગભગ ગામોની સર્વે પૂર્ણ થવામાં છે એટલે એનું પણ ચૂકવણું જેમ બને તેમ જલ્દી લોકોને મળી જાય એના માટેના તાલુકા પંચાયત અબડાસા પ્રયત્ન કરે છે. ધમણકા ગામમાં આજે પણ પ્રાથમિક અસુવિધા જોવા મળે છે, તંત્ર સુવિધા વધારવા ધ્યાન દોરે તે જરૂરી. કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપને આજે 20 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ આજે કેટલાક ગામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેમાંનું એક હસ્તકલાનગર ધમણકાથી આવેલ આ દલિત પરિવારે સંસ્થાના સહયોગથી લોકભાગીદારીથી આ નગર વસાવ્યું, પણ આજે 20 વર્ષનો સમય વીતી જવા છતાં પ્રાથમિક સુવિધાઓના માટે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. બીપીએલ કાર્ડ ધરાવતા હોવા છતાં અનાજ મળતું નથી, આ ત્યાંના રહેવાસીનો આક્ષેપ છે. વરસાદના પાણી ભરાઈ જાય છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી જોવા મળતી નથી. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મહાસપરા ન્યૂઝ, અંજાર. ગરવા નામેરી કરસન બોલું છું. જી હું વિશ્વાસથી અમે આવ્યા છીએ ધમણકાથી રહેવા માટે. અસ્તલા નગર કોટડા ગામ છે અમારું, ત્યાં અમે રહેવા આવ્યા હતા. ત્યાંથી બીપીએલ કાર્ડ હતા, ત્યાં આવીને અમારા કાર્ડ બીપીએલ છે, સિક્કા અણાવેલ છે, તે છતાંય અમને કોઈ રાશન મળતો નથી. અમારા ભાઈ ઘણા તકલીફમાં છે, કોઈ રાશન આપતા નથી. એનું શું છે એ સરકાર તાત્કાલિક આનું પગલાં લે, અમે અમારી ગરીબ માણસની શિકાયત સાંભળે એટલી હું નમ્ર વિનંતી કરું છું. ગુરુ એડમિશન ઓપન. લોકડાઉન બાદ ફરીથી એડમિશન શરૂ થઈ ગયું છે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલ, ગ્રુપ એડમિશન માટે આકર્ષક ડિસ્કાઉન્ટ. વધુ વિગત માટે આજે જ કાર્યાલયનો સંપર્ક કરો. એડ્રેસ માં આશાપુરા ન્યૂઝ, 1 આયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725206131, 9725206132, 9725206127. ભુજમાં પોલીસ કર્મચારીનું કોરોનાથી મોત નિપજતા અરેરાટી. ભુજ આઈજી કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈનું કોરોનાથી મોત થયું હતું. પોલીસ બેડામાં ગમગીની છવાઈ જવા પામી છે. કોરોના ઉપરાંત ન્યુમોનિયા થઈ ગયા બાદ આ પોલીસકર્મી કોમામાં સરી પડ્યા હતા. કચ્છમાં કોરોનાથી પ્રથમ પોલીસ કર્મચારીનું નિધન થયું છે. આ બાબતે અરેરાટી ફેલાઈ જવા પામી છે. લોકો તકેદારી રાખે અને કોરોનાને સરળતાથી ન લે તેવું તંત્ર, સરકાર અને જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આપે ખરીદ્યા હશે કપડા 1000, પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌ પ્રથમ વખત રૂપિયા 1000ની ખરીદી પર ભેટ, કૂપન અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા. લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે. લેડીઝ કુર્તી 599ની માત્ર રૂપિયા 399.
અને 1199 ની કુર્તી માત્ર રૂપિયા 699 માં અને અમારી ખાસ ઓફર લેડીઝ લેંગીસ માત્ર રૂપિયા 120 માં 149 થી 399 માં અનેક વેરાયટીઓનો ખજાનો આવ તો ઘણું બધું લુગડા બજારમાં મળી રહેશે જેમ કે જેન્ટ્સ વેર લેડીઝ વેર બોયઝ વેર ગર્લ્સ વેરમાં અવનવી વેરાયટીઓ અને તેમાં પણ રૂપિયા 430ની ઉપરની MRP ઉપર 10% ભવ્ય ડિસ્કાઉન્ટ તો ખરો જ આવો જુઓ અને ખરીદો લુગડા બજારમાં થર્ડ લુગડા બજાર ફેમિલી શોરૂમ અનમ રિંગ રોડ ભુજ કચ્છ 02832257362 ડ્રેગન ફ્રૂટની સફળ સજીવ ખેતી કરતા ડુમરાના સાવલા એગ્રો ફાર્મના માલિક પદમસિંહભાઈ સાવલા અને તેમના પુત્ર ઉત્તમ સાવલા સાથે જુઓ મહાસાપુરા ન્યૂઝનો ખાસ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલ અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી મહાસાપુરા ન્યૂઝ ચેનલની ટીમ આજે પહોંચી છે અબડાસા તાલુકાના ડુમરા ગામે. ડુમરા ગામની વાત કરીએ તો આ ગામના વિકાસમાં જૈન સમાજનું હંમેશા મોટું યોગદાન રહેલું છે. ત્યારે આજે વાત કરવી છે આપણે, જ્યારે વિશ્વવ્યાપી મહામારી કોરોનાએ જ્યારે સમગ્ર માનવજાતને ભરડામાં લીધો છે, ત્યારે માનવીના શરીરની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જે બૂસ્ટર તરીકે જેને આપણે વર્ણવી શકીએ તેવા ડ્રેગન ફ્રૂટ કે જે એને કમલમ વિશે વાત કરીએ તો આ સમગ્ર કચ્છમાં પ્રથમ ડ્રેગન ફ્રૂટની ખેતી ડુમરા ગામના સાવલા ફાર્મ તરીકે વિખ્યાત પદમસિંહભાઈ અને એમના પુત્ર મુલેશભાઈ, પ્રકાશભાઈ તેમજ ઉત્તમભાઈ સાવલા એ છે તે ડ્રેગન ફ્રૂટની ખેતીને નવી દિશા આપી છે અને તેમના સહયોગી ધીરજભાઈ ગાલા જે આપણી સાથે છે તેમની મદદથી આ જે તમે પાછળ જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટની જે ખેતીમાં પોલ અને રિંગનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અમને આભારી છે. તો આજે આપણે વાત કરશું જે કોઠા સુધી તાર લગાડી અને જે આ ડ્રેગન ફ્રૂટની જે મબલક પાક ઉતારવામાં આવે છે અને જે આ સજીવ ખેતી કરવામાં આવી છે એના જે આપણી સાથે ઉત્તમભાઈ ગાલા અને એમના ઉત્તમભાઈ સાવલા અને પદમસિંહભાઈ સાવલા એમની સાથે આપણે ખાસ મુલાકાત કરશું. સૌ પ્રથમ આપણે ઉત્તમભાઈને મળીએ. ઉત્તમભાઈ, આપનું મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે. આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે વાત કરીએ તો સજીવ ખેતીની શરૂઆત આપણા અહીંયાથી ડુમરા ગામથી થઈ છે ત્યારે આજે કેવી રીતે આનો આપણે ખેડૂતોને માર્ગદર્શન આપશો, કેવી રીતે કરી શકે ખેતી અને એનો શું ફાયદો થાય છે અને ઓછા સમયમાં કેવી રીતે આમાં સફળતા મળે એ બધા મુદ્દા મિત્રોને માર્ગદર્શન આપશો. જી સર, નમસ્કાર. હવે આપણે જે ડ્રેગન ફ્રૂટ છે આપણે, કારણ કે આપણે જે અત્યાર સુધી જે બાગાયત ક્રોપ કરી છે આપણે, તો એનું જે પ્રોડક્શન છે એ 3-5 વર્ષ સુધી આવે છે. ડ્રેગન ફ્રૂટ એક એવી ચીજ છે કે એનું પ્રોડક્શન આપણે 9 મહિનામાં આવી જાય છે, એટલે ખેડૂતોને રાહ જોવાની એટલી જરૂર નથી પડતી. અને એટલો આપણે જોવા જઈએ તો મોંઘો ફ્રૂટ છે હમણાં, એનું માર્કેટિંગ હમણાં જે છે હોલસેલ ભાવ 250-300 રૂપિયા છે અને હ્યુમિડિટી બૂસ્ટર તરીકે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ છે. જી, હવે આજે આપણે ખેતીની વાત કરીએ તો કેવી રીતે માર્ગદર્શન મળ્યું અને આમાં ડ્રેગન ફ્રૂટની ખેતી આપણે જે વડાપ્રધાન આપણા મોદી સાહેબ પણ કહે છે કે હવે આને કમલમની જે ઉપમા આપી છે ભાજપ સરકારે, ત્યારે વાત કરીએ તો આ કેવી રીતે તમને વિચાર આવ્યો ડ્રેગન ફ્રૂટનો અને આમાં કેવી રીતે તમે આગળ વધ્યા? મેન તો આમાં જે મોટા વડીલો છે એમની પ્રેરણા થઈ કે એમને જે ખેતીમાં જે પહેલેથી આંખો ખુલી છે એમને કાંઈ પણ નવું નવું કરવાનું કંઈ ને કંઈ શોખ જ છે કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કાંઈ ખેડૂત નવો કરે તો ત્યાં જોઈને એ આપણને અહીંયા કરવાનું અને જે પ્રેક્ટિકલી અનુભવ લેવાનું કે થાય કે ન થાય આપણે કચ્છમાં, તો બીજા ખેડૂતોને અમે પ્રેરણા આપી કે આ ચીજ અહીંયા આપણે થઈ શકે છે કે નથી થઈ શકતી, તો એટલા માટે પહેલાં અમારા વડીલે પ્રેરણા આપી કે આ ફ્રૂટ અમે લઈએ. અને અમારા જે કાકા તરીકે દેવભાઈ ગાલા છે એ વર્લ્ડના ઘણા દેશો ફર્યા એના માટે કે અમુક દેશોમાં જે છે, જે દાખલા તરીકે હું તમને આપું છું કે વિયેતનામ, તો વિયેતનામની પૂરી કન્ટ્રીની ઇકોનોમી ડ્રેગન ફ્રૂટ ઉપર ચાલે છે, બરાબર. તો એ અમને કીધું તમે બીજા જે ખેતી કરો છો તો તમે એક ડ્રેગન ફ્રૂટમાં આપણે ટ્રાય કરીએ, તો અમે ડ્રેગન ફ્રૂટમાં ટ્રાય કરીએ અને 100% આપણે કહીએ ને ઓર્ગેનિક, એ 100% ઓર્ગેનિકની એક એટલે આપણે એની જે કહીએ ને આપણે એ ગાથા છે, જે સેન્ટર છે એની 5-10 કિલોમીટરની ડાયરામાં કોઈ સ્પ્રે કરવા હોવાનું જોઈએ અને બહારનું પાણી જે આવતું હોય
સમજી દાખલા તરીકે હું ખેતી કરું છું અને બીજાનો જે રાસાયણિક વાળું પાણી આવે છે તો એ આપણે ડ્રેગનફ્રૂટ જે ખેતી હોય સજીવ ખેતી ને કહેવાય, ઓર્ગેનિક ખેતી. એટલે અમારો જે છે એ ફાર્મ, એની આજુબાજુ કોઈ બહારનું પાણી નથી આવતું, આજુબાજુ કોઈ વિસ્તારમાં ખેતી નથી કે સ્પ્રે કરે અને એમાં જે આપણે એનો કેમિકલનું જે આપણે હવામાં પણ એનું પોલ્યુશન થાય એ આમાં આવે. એટલે અમારી જે ખેતી છે 100% ઓર્ગેનિક ખેતી છે. સરસ. ખાસ કરીને ઉત્તમભાઈ આપણે વાત કરીએ તો આ જે ડ્રેગન ફ્રૂટની જે ખેતી છે એમાં કેટલો સમય લાગતો હોય છે અને ખેડૂતોને એમાં સફળતા મેળવવી હોય તો આપણી મુલાકાત લેવી હોય તો કેવી રીતે મુલાકાત લઈ શકશે? જો મુલાકાતમાં અમારું ફાર્મ ડુમરામાં છે, એની ટાઈમ કોઈ પણ ખેડૂતને ક્યારે પણ સલાહ લેવી હોય તો અમારામાં દ્વાર છે એ 24 કલાક ખુલ્લા જ છે, બરાબર. અને ડ્રેગન ફ્રૂટ આપણે કલ્ટિવેશન કર્યા પછી 9 મહિનામાં, વાવેતર કર્યા પછી 9 મહિનામાં એનું પ્રોડક્શન આવી જાય છે. અને ખેડૂતો માટે હમણાં આપણે આજની તારીખમાં સારામાં સારો ફ્રૂટ છે કે ઓછા ટાઈમમાં અને સૌથી સારો આપણે જે પૈસાની દ્રષ્ટિએ કોઈ માણસો ક્રોપ કરે છે એ પૈસામાંથી કરે છે. હવે ડ્રેગનમાં શું છે કે એ એક જ વર્ષમાં ફળ ફ્રૂટ આપે છે, ફ્રૂટિંગ આપે છે અને લગભગ 15-20 વર્ષ ચાલે છે. હવે જે એન્જિનિયરિંગ બેઝ તમે જોઈ રહ્યા છો એ એવી રીતે મેં બનાવ્યું છે કે આવતા 15 વર્ષ સુધી એ ચાલે. હવે આ પહેલાંથી કોઈ બી ચીજ છે એ આપણે એક્સ્ટ્રા મોટી અને લોંગ ટાઈમ ચાલે એ પ્રમાણે બનાવેલ છે. આમાં થાંભલા બી 6-6 ફૂટના છે, પછી આ પટ્ટી છે એ બી મેં મારા ફેક્ટરીમાં બનાવી છે, એના ઉપર ગેલ્વેનાઇઝ 15-20 માઇક્રોન ચડાવ્યું છે જેથી આગળ 15-20 વર્ષમાં એને કાટ ન લાગે. નટ બોલ્ટ બી બધા મારી રીતે બનાવ્યા છે. વાયર જે 11 છે એના ઇલાસ્ટિસિટી એટલે ટેન્સાઇલ એવી રીતે રાખેલ છે કે આવતા 15 વર્ષ સુધી ચાલે અને જે બી ગ્રોથ થાય તો આ વાયર અને એના મદદથી આગળ આગળ વધી જાય રોપા. તો આવી રીતે બેઝ બનાવેલ છે. સમજો પોલ સિસ્ટમ 6 એકરમાં આ લગાડેલા છે, 24,000 પીસ છે. જ્યારે પોલ સિસ્ટમમાં નાખો તો આપણને ફક્ત 10-12 હજાર ફ્રૂટ આવે, એટલે ડબલ આમાં રોપા આવે અને ડબલ પ્રોડક્શન આવે. અને એ પ્રોડક્શન તમે આવતા 15-20 વર્ષમાં એનો ગ્રોથ કેટલો થાય એ ફક્ત એના આંકડા પર નજર નારો. સરસ. હવે આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ કે ડ્રેગન છે ફ્રૂટ છે એ છે તે ડેન્ગ્યુમાં કામ આવે છે, તો એવી રીતે કયા કયા રોગો? એટલે આયુર્વેદિક કે તમે મેડિકલ ભાષામાં વાત કરો તો આપણે જે જીઓ અમૃત બનાવીએ છીએ સામે જે આપણો પ્લાન્ટ છે જીઓ અમૃતનો જોઈ લો, અને બીજી 2-4 ચીજો છે જેવી કે અમારા ખાણમાં પ્રકાશભાઈને પથ્થર આયન નીકળે છે એ એડ કરીએ છીએ, ચૂનો કેલ્શિયમ આપીએ છીએ, કેળાની છાલ એ બી નાખીને અમે નાખીએ છીએ. એવી બધી 4-5 ચીજો જે અમે ખુલ્લી નથી કરતા પણ કોઈ આવશે તો એમને બતાવશું, એ બધું નાખીએ છીએ. અને જીઓ અમૃત થકી એમાં જે મિનરલ્સ. સાવલા ફાર્મ કેટલા એકરમાં છે અને આમાં જે આપણે વાત કરીએ તો આ ખેતીમાં છે તે દર્શક મિત્રો ભલે આપણાને વળતર ઓછું મળતું હોય પણ આમાં જો આપણે ફાયદો કેવી રીતે થાય એ વિશે પણ આપણે જાણીએ, કારણ કે આપણે ઉત્તમભાઈની વાત કરીએ તો એક આ ડ્રેગન ફ્રૂટમાંથી એ લોકો જ્યુસ બનાવે છે તો એ વિશે આપણે જાણીએ. જી સાહેબ, આપણે ડ્રેગન ફ્રૂટનો જ્યુસ બનાવીએ છીએ. મેન અમારો બેઝ છે અમારો જે અમારો વાવેતર છે એલોવેરાનું કુંવરભટ્ટાનું, એ અમારો મારો કલ્ટિવેશન 80 એકરમાં કલ્ટિવેશન છે. અને જે અમારો ડ્રેગન છે તમે જુઓ છો પાછળ, એમાં અમે ડ્રેગનનું અર્ક કાઢી અને અમારો એને ટ્રીટમેન્ટ કરીને અમે નાખીએ છીએ, એ પણ અમને 100-100% રિઝલ્ટ મળે છે. અને ખેડૂત મિત્રો તમે પણ સજીવ ખેતી કરો અને એમાં તમે એલોવેરાનું તમે યુઝ કરો અને તમને 100% રિઝલ્ટ સારામાં સારું મળશે એ મારી જવાબદારી છે. કેટલા એકરમાં આપણે આ ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ રહી છે અને એ વિશે પણ જણાવશો? મારું હમણાં 6 એકરમાં ડ્રેગન ફ્રૂટ છે અને મારા 24,000 પ્લાન્ટ છે અને ટોટલી ટ્રેલી સિસ્ટમ છે. આપણે હમણાં જે આપણે રિંગ સિસ્ટમ કરી તો એમાં મારા ખાલી 8,000 પ્લાન્ટ આવે 6 એકરમાં, મારા હમણાં 24,000 પ્લાન્ટ નાખેલા છે. ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો પણ અહીં આવતા હોય છે ત્યારે જે આપણે જ્યુસ બનાવી છે એનું તમે ક્યાં ક્યાં માર્કેટિંગ કરો છો? મારું હમણાં એલોવેરામાં જ્યુસ અને જેલનું પ્રોડક્શન ચાલુ છે અને એ ટોટલી બોમ્બે, ગોવા અને ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં મારું ચાલુ છે માર્કેટિંગનું, અને એમાંથી પણ સારું વળતર મળે છે. પણ મેઇન માર્કેટિંગની થોડી પ્રોબ્લેમ છે, દિવસે દિવસે એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને ગુજરાત સરકારનું 7% પૂરેપૂરું મળે છે. ડુમરા ગામના સાવલા ફાર્મના માલિક પદમસિંહભાઈ સાવલા સાથે આપણે આજે મુલાકાત કરશું. પદમસિંહભાઈ છે તે કોઠાસૂજથી આ ખેતી છે તે કરી છે અને બાપ દાદાના
છે તે આશીર્વાદથી આજે આગળ વધ્યા છે, ત્યારે એમના દીકરા વિશે વાત કરીએ. એમના દીકરાઓ પણ આજે ખેતી કરી રહ્યા છે અને ખાસ કરીને આપણે જોઈએ જે ખેડૂતોના દીકરા છે તે અભ્યાસ કરી અને વિદેશ વિદેશમાં જ્યારે કમાવા જતા હોય છે ત્યારે એમના દીકરાઓ ત્રણ છે, ત્રણે ત્રણ દીકરાઓ ભણેલા ગણેલા છે, વેલ સેટ છે, છતાં પણ પોતાનો જે બાપદાદાનો વારસો છે આજે ટકાવી રાખ્યો છે એ ખરેખર એક અભિનંદનને પાત્ર છે. તમને અભિનંદન આપીએ છીએ. આપ આવા જો વડીલો હોય અને એમની પાસેથી જ્યારે ખેડૂતોના દીકરા માર્ગદર્શન મેળવતા હોય ત્યારે એક આપણી છાતી છે તે ગજગજ ફૂલે. શું કહેશો પદમસિંહભાઈ આજે? હા, એકદમ સારી વાત, તમારી એકદમ સાચી વાત છે. બરાબર. તો હું હવે એમાં હું મારી રીતે કહેવા માગું છું કે આખા કચ્છમાં દરેક ગામડામાં એટલા રુસ્તમો છુપેલા પડ્યા છે ગામડા ગામડે, એને કાંઈ બી કરવું હોય, કાંઈ બી દિશા સુજ લેવી હોય તો દરેક ગામડામાં ફરો. અને મોદી સાહેબે કીધું છે કે બે ગણી પેદાશ કરો 22 વર્ષમાં, 2022 સુધીમાં. અને હું કહું છું કે દરેક ગામડામાં જો પાછળ પડે તો 5 ગણી પેદાશ થઈ શકે, ગેરંટીથી કહું છું. અને આખું ગામ જો એમાં ધ્યાન દે તો પોતાની બધી જરૂરિયાતો પૂરી પાડી શકે, પોતાની જરૂરિયાતો જે મને છે એટલી જરૂરિયાતો પાડી શકે. બરાબર ને? તો મારો એક જ ધ્યાન છે અત્યારે, મારી એજ થઈ ગઈ છે, મારી એજ થઈ ગઈ. અને હું એટલું જ કહું છું કે વાતો ન કરો અને કામ કરો, અને કોઈની પણ પ્રેરણા બધાની લ્યો પણ કરો તમારી મરજીએ, 100% તમારી મરજી તમને લાગે પ્રેરણા બધાની લ્યો, અને સાથ સહકાર વગર કાંઈ થઈ ન શકે. આ અત્યારે અમારું આ ડ્રેગન ફ્રૂટ છે એ આખું આભારી સાથ સહકારથી થયું છે, એક એકરમાં ઊભું કરવા માટે. અને અત્યારે હજી એનાથી સારું કરવું હોય તો મારી ઈચ્છા એવી છે કે 500 ગ્રામથી કહીને 1 કિલોના ફળ કરવા. એનાથી અમને ઇન્ટરવ્યૂ લેવાથી મને ખબર પડી કે દુનિયામાં ઘરે બેઠા હોય તો કાંઈ ન થઈ શકે, દુનિયામાં ઘરે બેઠા હોય તો પોતે કરી શકે. બરાબર ને? પણ જે અત્યારે પત્રકારો છે એ દુનિયાના ખૂણા ખૂણે માણસને પહોંચાડી દેશે, મને પહેલો પહોંચાડી દેશે. એ આશાપુરાવાળા ને જ આશાપુરાવાળી ચેનલનો આભાર માનું છું. સરસ વાત કરી કે ગામડામાંથી જ શહેરનો વિકાસ થશે. અને તમે જોઈ શકો છો આજે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ડુમરા ગામ જો દેશ વિદેશમાં જાણીતું બન્યું હોય તો એ આપણે આભારી છે આપણા વડીલ પદમસિંહભાઈ અને એમના દીકરા ઉત્તમભાઈ અને પ્રકાશભાઈ અને મુલેશભાઈ. કેમેરામેન આરિફ ખલીફા સાથે પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ડુમરા, અબડાસા, કચ્છ. મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ, ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹2,500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ ₹2,200. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 100 કિલોમીટરની તાલીમ. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, માં આશાપુરા ન્યૂઝ, એક આઈ એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબેલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97252-0163, 97252-0124, 97252-0131. લોકો કોરોનાને ભૂલીને કચ્છ રણોત્સવને માણવા માટે તૈયાર. અત્યારથી જ 700 ટેન્ટ બુક થઈ ગયા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રણોત્સવના કારણે કચ્છમાં કોરોનાની મહામારીનો વધારો થાય છે કે પછી ઘટાડો, તંત્ર સાબદુ રહેશે કે પછી બધું જ લોલમલોલ ચાલશે. આ તમામ પ્રશ્નો અત્યારે સપાટી ઉપર આવ્યા છે. લોકો કોરોનાને ભૂલીને કચ્છ રણોત્સવને માણવા માટે તૈયાર છે. અત્યારથી જ બુક થઈ ગયા 700 ટેન્ટ, જેના કારણે કચ્છ આજે વિશ્વવિખ્યાત બન્યું છે એવું ધોરડો રણોત્સવ ટેન્ટ સિટી આ વર્ષે કોરોનાકાળમાં ખુલશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 12 નવેમ્બરના રોજથી રણોત્સવ શરૂ થાય તે પહેલાંથી જ ટેન્ટ સિટીમાં 700 ટેન્ટ બુક થઈ ગયા છે, જેથી જોઈ શકાય કે લોકો કોરોનાને ભૂલીને રણોત્સવને માણવા માટે તૈયાર છે. ધોરડો ખાતેના સફેદ મીઠાના રણ વચ્ચે દર વર્ષે યોજાતો રણોત્સવ યોજાય છે, જોકે આ વર્ષે કોરોના મહામારીને કારણે તકેદારીના ભાગરૂપે યોજાય તેવી શક્યતા ઓછી છે. કારણ કે બધા જ
તહેવાર ઉજવણીના કાર્યક્રમો રદ થયા છે ત્યારે રણોત્સવ પર પણ પ્રતિબંધ લાગશે તેવી શક્યતા છે. પરંતુ પ્રવાસીઓને શ્વેત રણ નિહાળવા ઉતારવાની જરૂર હશે તો તંબુ નગરી ઊભી થશે તેવું પ્રવાસન વિભાગે જણાવ્યું છે. આગામી નવેમ્બરથી કચ્છનો રણોત્સવ ઉજવાશે કે નહીં આ બાબતે હજુ ધોરડો તથા આસપાસના લોકો રિસોર્ટ માલિકોને પણ ખબર નથી. પરંતુ કચ્છના ધોરડો સ્થિત ટેન્ટ સિટી જરૂર શરૂ થશે એ પણ તમામ કોરોના સામે લડવાની તકેદારી સાથે સાવચેતી સાથે. કચ્છના હાલ નાના મોટા ગૃહ ઉદ્યોગ સીધા જ બહારથી આવતા પ્રવાસીઓથી થતી આવક સાથે સંકળાયેલા છે. કચ્છનું આ ટેન્ટ સિટી શરૂ થતાં પ્રવાસીઓ આવવાની શરૂઆત થશે જેના કારણે કચ્છના સ્થાનિકોને ફાયદો થશે કે કેમ એ ખબર નથી, પણ કોરોનાની મહામારી વકરી શકે એવા એંધાણ પણ જોવા મળે છે. ત્યારે તંત્ર શું નિર્ણય લે છે એ હવે જોવાનું રહ્યું, પ્રવાસન કે પછી લોકોનો આરોગ્યનો પ્રશ્ન. પૂજ્ય આચાર્ય ભગવંત વીરભદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા છે. અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વીરભદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ કચ્છ બહુતેર જિનાલય તીર્થ મધ્ય અત્યારે બપોરે વિજય મુહૂર્તે નવકાર સ્મરણ કરતા સમાધિમય રીતે કાળધર્મ પામ્યા છે. તસવીર અને અહેવાલ સૌજન્ય પ્રબોધભાઈ મુનવર, માનવજ્યોત, ભુજ, કચ્છ. સુશ્રુષા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી હિરીબેન ધરમશ્રી રાઘુ આરેઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ફિઝિયોથેરાપી સેન્ટરમાં વિવિધ સારવાર ઉપલબ્ધ છે. ફિઝિયોથેરાપી સારવારમાં વા, સાંધા, ખંભા, ઢીચણ, ગરદન વગેરેની સારવાર, મોઢા તેમજ હાથ પગના લકવાની સારવાર, પોલિયો સેરેબલ પાલ્સીની સારવાર, હાડકાના ફ્રેક્ચર પછીની તકલીફો, સ્નાયુ, નસો, જ્ઞાનતંતુની તકલીફોની ફિઝિયોથેરાપી સારવાર ઉપલબ્ધ છે. દાઝી ગયા પછીની સાંધામાં કે સ્નાયુમાં ખોડ ન થાય તે માટેની ફિઝિયો સારવાર, અસ્થમા જેવી ફેફસાની તકલીફોમાં શ્વાસોશ્વાસની કસરતો સાથેની સચોટ સારવાર માટે આજેશ પધારો અને આપના રોગને ભગાડો. સરનામું ફિઝિયોથેરાપી સેન્ટર, સાવલા હોસ્પિટલની પાછળ, અયોધ્યાપુરી, રાપર, કચ્છ. ડૉક્ટર રામજી ગોઠી 9408122600 9099919981202830022005. કચ્છમાં સારા વરસાદ બાદ કુદરતી કળા સોળે કલાએ ખીલી ઉઠી છે તેવો નજારો ઠેર ઠેર જોવા મળે છે. ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા કચ્છમાં જો દ્રષ્ટિ નાખવામાં આવે તો વિવિધ પ્રાકૃતિક સ્થળો જોવા મળે છે. આ વર્ષે જ્યારે કચ્છમાં સચરાચર વરસાદ થયો છે ત્યારે એવું લાગે છે કે જાણે કચ્છમાં પ્રકૃતિની સોળે કળા ખીલી ઉઠી છે. લીલુડી ધરતીને કારણે કચ્છડોને પંક્તિ સાર્થક કરે તેવું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ કાદિયા ટોળિયા ગામની વચ્ચે 3 કિલોમીટર દૂર શાંત જગ્યાએ આવેલ જખદ્રો એકદમ શાંત વિસ્તાર, કુદરતની વિવિધ પ્રકારની નકશીઓથી બનેલી ખાડીઓ તેમજ કુદરતી વહેતા ઝરણા જોવા મળે છે. પાણીના ધસારા અને પવનની થપાટોને લીધે પથ્થરોમાં બનેલી જુદી જુદી કોતરો જોવા મળે છે એવું અનુમાન થાય છે. હજારો વર્ષથી સતત વહેતા પાણીના પ્રવાહ, પવન અને ભૌગોલિક અસરના કારણે તે ખાડીઓ પરિવર્તન થઈ ગઈ છે. દર વર્ષે જન્માષ્ટમીના આ જગ્યાએ મેળો ભરાય છે. મથલ, ટોળિયા અને કાદિયાના લોકો હર્ષ અને ઉલ્લાસથી મેળાનો લાભ લે છે. લોકો હાથ તાળીથી ઢોલ પર રમે છે જેનામાં જૂની સંસ્કૃતિના દર્શન થાય છે. કચ્છના અન્ય સ્થળોની જેમ આ સ્થળ પ્રકૃતિક પ્રેમી અને પ્રવાસીઓને આકર્ષે એવી જગ્યા છે જ્યાં કુદરતી નજારો જોવા મળે છે એવું પ્રકૃતિ પ્રેમી જગદીશ વાઘેલાએ જણાવ્યું હતું. તસવીર અને અહેવાલ જગદીશ વાઘેલા. આ વર્ષે જ્યારે કુદરતની મહેર, સચરાચર વરસાદ જ્યારે કચ્છમાં થયો છે ત્યારે કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ સુંદર દ્રશ્યો, કુદરતી દ્રશ્યો જોવા મળે છે. એવું જ એક કુદરતી દ્રશ્ય કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ ગામની નજીક 3 કિલોમીટર આવેલ એક જખદ્રો, જેને જખદ્રો તરીકે ઓળખાય છે. તો આ એક સુંદર જગ્યા છે જ્યાં ભૌગોલિક અસરો અને પહાડો, આ પથ્થરોની એક સરસ મજાની કોતરો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલાં પવનની થપાટો તેમજ કુદરતી તેમજ ભૌગોલિક અસરોના કારણે અહીંયા પથ્થરોમાં વિવિધ કોતરો જોવા મળે છે અને વરસાદમાં અત્યારે સારો એવો વરસાદ થયો છે ત્યારે સુંદર ઝરણા પણ અહીં વહી રહ્યા છે. તો દર વર્ષે અહીંયા જન્માષ્ટમીના ત્રણેય ગામના મથલ,
ટોળિયા અને કાદિયા ગામના લોકો અહીં મેળો ભરાય છે અને લોકો હર્ષ અને ઉમંગથી અહીંયા ભાગ લે છે અને હાથતાળીથી ઢોલ સાથે રમત રમે છે. તો હું પ્રકૃતિ પ્રેમીઓને વિનંતી કરીશ કે આ જગ્યાનો એકવાર અવશ્ય મુલાકાત લે અને પ્રવાસન નિગમને પણ હું વિનંતી કરીશ કે આ જગ્યાને જો ધ્યાન દોરવામાં આવે તો આ એક સુંદર જગ્યા છે. કચ્છમાં ભારે વરસાદ પછી રસ્તાઓની સ્થિતિનો તાગ મેળવવા ચીફ ઇજનેર કચ્છ આવ્યા છે. ચીફ ઇજનેર કહે છે કે નાનું મોટું નુકસાન છે, પણ વાસ્તવિકતા એ છે કે નુકસાન મોટું છે અને કામ સત્વરે ઝડપથી અને મજબૂત થાય તેવી લોકોની માંગ. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સરહદી કચ્છ જિલ્લામાં થયો છે, ત્યારે વરસાદને પગલે કચ્છના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ સાથે પંચાયત હસ્તકના માર્ગો પણ ધોવાઈ ગયા છે. ત્યારે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના ચીફ ઇજનેર કચ્છમાં રોડની સ્થિતિ ચકાસવા બે દિવસીય મુલાકાત લીધી હતી, જે બાદ આજે સ્થાનિક અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. GSRDCના ચીફ એન્જિનિયર HC મોદીએ કચ્છમાં વરસાદ બાદ માર્ગોના ધોવાણ અંગે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજાઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ અને પંચાયતના હાઈવેમાં નાની મોટી નુકસાની થઈ છે, પણ લોકોનું કહેવું છે કે આ નાની મોટી નુકસાની નહીં, પણ દર વખતની જેમ આ વખતે પણ મોટી નુકસાની થઈ છે. હાલની તારીખે તમામ રસ્તાઓ કાર્યરત છે. માર્ગો પર જ્યાં ખાડા પડ્યા છે ત્યાં મેટલ પાથરવામાં આવે છે. પખવાડિયા સુધીમાં ડામર કામ થઈ જશે તેવો બે દિવસ દરમિયાન કચ્છમાં 1200 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ સમાચારને આપણે વાસ્તવિક સમજીએ તો પણ કચ્છમાં જે સમયગાળો આપ્યો છે એ સમયગાળા દરમિયાન રોડ રસ્તા ફરી પાછા બને તો કચ્છના લોકોના નસીબ સારા કહેવાય. જોવાનું રહ્યું કે યોજના અને ઘોષણા થઈ છે એ પ્રમાણે કામ થાય છે કે કેમ, સમયમર્યાદામાં કામ થાય છે કે કેમ, મજબૂત કામ થાય છે કે કેમ, આ તમામ પ્રશ્નો અત્યારે સપાટી ઉપર આવ્યા છે. આ અંગે વાત કરતા ચીફ ઇજનેર HC મોદી, અત્યારે છેલ્લા બે દિવસ દરમિયાન આપણે ગઈકાલે થતો પરમ દિવસે માર્ગ મકાન વિભાગના આપણા પંચાયતના રાજ્યના તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગના મહત્વના તમામ રસ્તાઓની મેં મુલાકાત લીધી. જે કંઈ મહત્વનું છે, જે કંઈ નુકસાન જે કંઈ છે, નુકસાન છે કંઈ પણ જગ્યા અતિશય ભારે વરસાદના કારણે જે 250-300 ટકા ભારે વરસાદ થયો છે, એમાં જે પર્ટિક્યુલર કોઈ પણ જગ્યા ધારો જે કચ્છ જિલ્લામાં એક પર્ટિક્યુલરિટી છે કે ધારો અહીંયા જે કંઈ કોઝવે જે કંઈ બનતા હોય છે, કોઝવેમાં ધારો નીચે નારા હોતા નથી, પાપડી ટાઈપના જે કંઈ કોઝવે કહે છે એ પંચાયતના રસ્તામાં ધારો એ કોઝવે પર પાણી આવવાથી અથવા કોઈ પણ જગ્યાએ પાણીનો એકદમ આવરો આવવાથી જે નાના મોટા કટ થયા રસ્તામાં, બ્રિજીસ થયા, તેના કારણે કોઈ કોઈ ઘણી જગ્યાએ રસ્તાઓ નુકસાન થયેલા હતા. એ બધા જે કે એ જે નુકસાનના કારણે જે રસ્તાઓ જે બંધ થયેલા હતા અથવા ગામો જે કંઈ એમ કે વિખૂટા પડેલા હતા, એ તમામ રસ્તાઓ છેલ્લા બે દિવસ દરમિયાન અથવા હતા છેલ્લા 4-5 દિવસમાં તમામ રસ્તાઓને રિસ્ટોર કરી આજે તારીખ કનેક્ટિવિટી ફરીથી પુનઃનિર્ધારિત કરી લેવામાં આવી છે. આજે તારીખે ધારો કિલોમીટરનો અંદાજ એવો પર્ટિક્યુલર લેન્થ વાઇઝ કિલોમીટરનો અંદાજ ન લગાવી શકાય, કારણ ધારો આજે તારીખે માની લો કોઈ પણ 10 કિલોમીટર રસ્તો છે એમાં ખાલી સામાન્ય 15 મીટરનો પણ અંદર બ્રિજ થયો છે તો પણ આખો 10 કિલોમીટર રસ્તો બંધ હતો. એ 15 મીટરનો જે કે બ્રિજ થયો હતો ફરીથી રિસ્ટોર કરી લીધો, એ રસ્તો ફરીથી ચાલુ થઈ ગયો છે. એટલે આજે તારીખે ધારો કચ્છ જિલ્લાની અંદર કોઈ મહત્વનો એવો કોઈ રાજ્ય ધોરીમાર્ગ અથવા કોઈ પણ MDR એવો નથી કે આવો રિસ્ટોર થવાના અભાવે એ ટ્રાફિકેબલ ન હોય. આજે ધારો કે વસ્તુ એવી છે કે ધારો જે ફ્રી મેન્ટેનન્સ ગેરંટી પીરિયડવાળા રસ્તાઓ હતા જેમાં ઇજારદારની પોતાની લાયબિલિટી હતી, ઇજારદાર છે 3 વર્ષ માટે એને મેન્ટેન કરવા માટે જવાબદાર છે. એ રસ્તામાં જે નાના મોટા એટલા મોટા મોટા ગામડા તો નથી જ પડ્યા, હું પોતે પણ મેં આ છેલ્લા 2 દિવસમાં કચ્છ જિલ્લાનો લગભગ 1200-1400 કિલોમીટરનો ટ્રાવેલિંગ મેં કર્યો તો મને એવો કંઈ જોવા નથી મળ્યો કે આખા રસ્તાઓ તૂટી ગયા હોય. સામાન્ય વરસાદના કારણે કંઈક પણ નાના મોટા નુકસાન થયા છે. જે ફ્રી મેન્ટેનન્સ ગેરંટી પીરિયડવાળા રસ્તાઓ છે એમાં ઇજારદારના પોતાના ખર્ચે બધો રિસ્ટોર થઈ જશે અને બાકીના જે કંઈ બીજા રસ્તાઓ જે વિભાગ હસ્તકના રસ્તાઓ છે એમાં અત્યારે પ્રાયોરિટીમાં મેટલ પેચની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે. લગભગ આગામી 2 દિવસમાં મેટલ પેચની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે અને તથા આગામી 15 તારીખ સુધી આગામી 15 દિવસની અંદર મહદઅંશે ડામર પેચની કામગીરી પૂર્ણ થઈ જશે. બહુ મોટું મેજર નુકસાન થયું કોઈ રસ્તો મને જોવા નથી મળ્યો, પણ માઇનર નુકસાન છે. દરેક રસ્તામાં નાના મોટા નુકસાન દરેક રસ્તામાં થયેલા છે. ભુજમાં રખડતા ઢોર રસ્તા પર મૂકી દેનારા ઢોર માલિક સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. ભુજ નગરપાલિકાનો કદાચ આ પ્રથમ બનાવ હોઈ શકે. મિત્રો, આપણે જણાવી દઈએ કે મા આશાપુરા ન્યૂઝે રખડતા ઢોર અંગે અહેવાલ પ્રસારિત કરેલો અને તેમાં જણાવ્યું હતું કે રખડતા ઢોરના માલિક સામે ફરિયાદ શા માટે નહીં તો અંતે પડઘો પડ્યો. કચ્છના પાટનગર ભુજમાં છેલ્લા 6 મહિનાથી ઢોર પકડવાની કામગીરી
થઈ નથી ત્યારે ઉપરી અધિકારીના આદેશ બાદ ભુજમાં રખડતા ઢોર મામલે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલ સામે જાહેરમાં પશુઓને રજડતા મૂકી દેનારા ઢોર માલિક સામે ભુજ બી ડિવિઝનમાં ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. પશુ માલિક સામે જાહેરમાં ઢોર છોડી દઈ લોકોની જિંદગી જોખમાય એવું કૃત્ય કરવા બદલ આ પગલાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે 3 દિવસ પૂર્વે પ્રાંત અધિકારીએ ભુજમાં બેઠક યોજી રખડતા ઢોર મામલે પોલીસ કાર્યવાહી માટે આદેશ આપ્યા હતા, જેથી હરકતમાં આવેલી ભુજ નગરપાલિકાએ 3 દિવસમાં 110થી વધુ રખડતા ઢોર પકડ્યા છે. હજુ પણ આ ઝુંબેશ જારી રખાય છે. પોલીસ ફરિયાદનો આ પ્રથમ કિસ્સો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઢોરોના વધતા ત્રાસ વચ્ચે મા અસપુરા ન્યૂઝ ચેનલમાં વખતોવખત અહેવાલ પ્રસારિત કરાયા હતા. ઢોરના માલિકો સામે પણ કાર્યવાહી કરવાનું સૂચન મા અસપુરા ન્યૂઝ દ્વારા કરાયું હતું. અંતે મા ન્યૂઝનો પડઘો પડ્યો છે અને તંત્ર હરકતમાં આવીને ઢોર માલિક સામે ફરિયાદ નોંધાવતા હલચલ મચી જવા પામી છે અને આ કામગીરી કાયમ રહે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. છેલ્લા 3 વર્ષથી ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને પકડી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ. જિલ્લાના નાસ્તા ભરતા આરોપીઓ પકડી પાડવા અંગે કડક અમલવારી સૂચના કરતા DS વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર તથા LCB પૂર્વ કચ્છના માર્ગદર્શન મુજબ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના કામે નાસ્તા ભરતા
આરોપી રાકેશ જવરાભાઈ બારિયા રહેવાસી સરસોડા દાહોદવાડાને બાતમી હકીકત આધારે દાહોદ જિલ્લામાંથી પકડી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પિલુડા સીમમાં પોલીસે 1,00,000 દારૂ ઝડપી પાડ્યો છે. પિલુડા ગામની સીમમાંથી દારૂ ઝડપાયો. જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક એસકે વાળા થરાદના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી ચૌધરી ખોડા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ હકીકત આધારે સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ18BB2511ને પકડી પાડી ગાડી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની બોટલો નંગ 1,032 કિંમત રૂપિયા 1,12,400 દારૂનો તથા સ્વિફ્ટ ગાડીની કિંમત 5,00,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 500 એમ મળી મુદ્દામાલ રૂપિયા 6,12,900 મુદ્દામાલ રાખી હેરાફેરી કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી તથા સહ આરોપી મુનાભાઈ મુસલમાન રહેવાસી સુરેન્દ્રનગર સજ્જનસિંહ ભેરુસિંહ ચૌહાણ રહેવાસી બાવરલા તાલુકો સાંચોર જિલ્લો જાલોર રાજસ્થાન ભગવાના રામ વીરમારામ રહેવાસી નેનાવા તાલુકો ધાનેરાવાડા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા માં આશાપુરા ન્યૂઝ. ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો. પૂર્વ બાતમીના આધારે પોલીસે દેવેન્દ્ર કુંભાભાઈ ઝાલાને દેશી તમંચો કારતૂસ સહિત 1,550 મુદ્દામાલ કબજે કર્યો છે. હથિયાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. કામગીરીમાં SOGનો સ્ટાફ જોડાયો હતો. બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાધનપુર નગરપાલિકા દ્વારા ખોટી સહી કરી 60,00,000 રૂપિયા ચૂકવવાનો મામલો બહાર આવ્યો છે. રાધનપુર નગરપાલિકા દ્વારા ખોટી સહી કરી 60,00,000 રૂપિયા ચૂકવવાનો મામલો બહાર આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરીનું સેનેટરી વિભાગના ઇન્સ્પેક્ટર પ્રકાશપુરીની ખોટી સહી કરી 60,00,000 રૂપિયા જેવી રકમ ચૂકવતા રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પૂર્વ પ્રમુખ ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામનો ચેક 60,00,000 રૂપિયાનો આપી દેતા ખળભળાટ ફેલાઈ ગયો છે. સેનેટરી વિભાગના ઇન્ચાર્જ પ્રકાશપુરી લેખિતમાં રજૂઆત કરી છે કે મારા નામની ખોટી સહી કરી પૈસા ચૂકવવામાં આવેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. સેનેટરી વિભાગના ઇન્સ્પેક્ટર પ્રકાશપુરીએ જણાવ્યું હતું કે મારી પાસે સહી લેવા ચીફ ઓફિસર રાધનપુર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. રાધનપુર નગરપાલિકામાં આવી એજન્સી દ્વારા કોઈ સફાઈની કામગીરી કરવામાં આવી નથી એવું જાણવા મળ્યું છે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા માં આશાપુરા ન્યૂઝ સાંતલપુર પાટણ. થરામાં દુકાનમાં 5,00,000ની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. કાંકરેજ તાલુકાના થરા ખાતે દેના બેંક સામેની ઘટના બહાર આવી છે. થરા ખાતે ઓનલાઈન પૈસા ઉપાડી આપનાર દુકાનમાં 5,00,000ની ચોરી થવા પામી છે. ચોર ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે. વધુ તપાસ થરા પોલીસે હાથ ધરી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માં આશાપુરા ન્યૂઝ બનાસકાંઠા. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા ફરિયાદ કે રજૂઆત અમારા CUG નંબર નોંધી લેશો 9725206123થી કરી 9725206135 23-35 આ 15 CUG નંબર આપની સેવા માટે છે. ઉપાડો ફોન અને આપની આસપાસ કોઈ પણ અસામાજિક ગેરબંધારણની પ્રવૃત્તિ થતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો માં આશાપુરા ન્યૂઝના પ્રતિનિધિને જાણ કરી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.